પ્રાણી નું કેતો એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હતવાતું નથી અને ત્રણ ત્રણ બૈરા જોઈએ. આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર. એ લાવ. શું છે તારે? આ ચામાં બિસ્કિટ પડ્યું હોય ને તો બીજા બિસ્કિટ થી ન કઢાય. કેમ? એ બિસ્કિટ એ ચામાં જાય તો શું થઈ ગયું? તો એની જેમ તમારે એક ઘરવાળી હોય ને તો બીજી બાઈ હમુ ન જોવાય. શું થાય? આ ઘરવાળી હાથમાંથી જાય. કપડા ભલે મેં ધોવા, ભૂકવા તો તારે જ પડે. વાહણ ભલે મેં માંજવું, એને ગોઠવવા તો તારે જ પડે. મે ભલે મારો આખો પગાર મેં તને આપી દઉં, પણ મેં જયારે પૈસા માંગુ ને ત્યારે તારે એમાંથી મને આપવા જ પડે. જોયું તમે, પૈરાનું કઈ ઘરમાં નહીં ચાલે, માટેડાનું ચાલે, માટેડાનું. હા મેં હું કેમ, ઉત્તરાયણ આવતી છે ને તો તમે કઈ પેલો પતંગ ફેંકીને ધંધો ચાલુ કરવાની? એ હમણાં તો કમળટા ચાલતા છે અને કમળટામાં કઈ નવો ધંધો થોડો ચાલુ થાય. તો કેદારે પઠે આ કમળટા? કમળટા તો ઉત્તરાયણ પછી પઠે. તો મેં હું કેમ, ઉત્તરાયણ પછી ચાલુ કરજો, બહુ ધંધો ચાલે હે. ઉત્તરાયણ પછી પતંગ ફેંકવાનો ધંધો ચાલુ કરું મેં. હા સાચું, કેમ સાહસ કરો કે સાહસ. કેસે કેસે લોક રહેશે યાર યહાં પર. મારી બૈરી છે ને અલકા, તમે નહીં માનો, હમણાં બે મહિના પહેલા પગાર વધારો મળ્યો, એટલો ખુશ થઈને ઘરે આવ્યો. મેં કહ્યું ડાર્લિંગ બોસે 2000 રૂપિયા વધારી આપ્યા, એવું મોડું ચડાવ્યું, હવે 2000 રૂપિયામાં તમને શું વધારો મળ્યો? બાજુવાળા નવીન ભાઈ ને જુઓ કેટલું કમાય છે. અલ્યા પણ તો સાલી નવીન ને પરણવું તું જાને યાર, તું વર ને ઉતારી કેમ પાડવો ને એમાં એની માસ્ટરી છે. આઈ ટેલ યુ સાહેબ, વાઇફ એટલે ઇન્ટરનેટ વાયરસ. શું છે? તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા ખિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે. આઈ સ્વેર. અરે પણ તો હોઠ સીધા રાખને, માં રાજુ રાજુ કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખે કરી નાખશે, મારું જ કરી નાખશે. તમને ખબર છે આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો. હવે હાથ થાય છે મંજુ, રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા. ઉભા થાઓ, ઉભા થાઓ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો, એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો, એ અમને બધી ખબર છે. મોડામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઊભા રહો એક મિનિટ. સાડા બારે કોણ આવ્યું? હકુફઈ હશે,
એમને રાતના ઊંઘ નથી આવતી. લે આપણને ઉઠાડવાના? સાલી ડોસલી ને, ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલલી. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુ કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આખા ખસો. નહીં, અરે આખા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડીઓ છે. અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જે બૈરાઓની છેડતી કરે. ગ્રહોનો વાંક છે. આમાં મારા ગ્રહોનો વાંક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડામ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું, મને કે જગદીશ બાબુ, તુમ જબ શાદી બનાયા તભી તુમારા કાલ સર્પ યોગ ચાલુ થા, ઇસલિયે એના કોંડા મિલી. જોઈ લે એના કોંડા નું બધું. હવે ગ્રહો બદલાયા છે. હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ. ચલો હું મારી માને. નટુભાઈ, હું તમારા ઘરમાં બહાર નીકળ્યો? માય ગોડ, આ કેવી રીતે થયું? અરે પણ આ બધું, ઓ પ્રભુ, મારા ને તમારા ફાધર પણ સેમ છે. અરે હાથ કરી આ બેટરીએ. શાકભાજી લેવા જાઉં છું કહીને ક્યાં ક્યાં જઈએ. અરે ડોસાઓનો ભરોસો નથી. આટલા વર્ષે ખબર પડી આ રીંગણું મારો ભાઈ છે. આજકાલના બૈરાઓ ઓફિસ ચલાવે, ગાડીઓ ચલાવે, વિમાન ચલાવે, સંસાર કેમ નથી બરાબર ચલાવી શકતા? અરે બાજુવાળી વાસંતી ને જો. આહા, એટલે તું મને વાક્ય પૂરું કરવા દે. બાજુવાળી વાસંતી ને જો, 20,000 રૂપિયામાં કેવું અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો એ વાસંતી ને જ પરણવું તું ને? એ જ કરવાનો હતો, સમજી? વાસંતી મને ગમતી હતી, હું વાસંતી ને ગમતો હતો. તો વાંધો કોને હતો? એના વર ને. બિયર નથી, પ્રસાદી છે. પ્રસાદી મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે, વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પી કે ટુલ્લી. રોજ પીઓ બિયર, નહીં રહેગા ફિયર, બદલ જાયેગા જિંદગી કા ગિયર. તું ભી લગા માય ડિયર. અરવિંદ, ડોન્ટ શાઉટ યુ એનાકોન્ડા. શું બોલ્યા? યોર ન્યુ નેમ એનાકોન્ડા. ઉભારો ઉભારો, હમણાં મારી મમ્મી ને બોલાવું છું. બોલાવ બોલાવ, તારી માને બોલાવ. એને કેજે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે એ ડોળા નહીં બતાવ. નાગિન. નાગિન? નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. માને ગોંડલ માં ગાંઠિયા ની દુકાન હતી, હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે. ફસાઈ ગયા સાલુ, ફરસાણ વાળું ફેમિલી. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ, ઉભરો. દિવાળી ના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ મારી બૈરી ના મા બાપ નો. અરે મારી સાસુ વર્ષ માં એક વાર જમવા બોલાવે દિવાળીના દિવસે. એટલે અમે ઓસે ઓસે ગયા. મેં કહું, સાસુજી ચાલો 4 જણા છીએ, સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે, આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે, અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. મને થયું આ તો એક પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ, મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાયું જ. બોલો મેડમ, એ મતલબ ક્યા? અમારા શૂટિંગ હોયગા જી. એ તો જો શૂટિંગ હોયગા વો સબ પૂરા દેશ મેં દિખેગા જી. સમજી? આ શૂટિંગ થાય આપણું, રાજો કેમેરા છે ઉભી રહે બાજુમાં, હમ લોગ કેમેરા જોયો નથી ને બાજુવાળાને ધક્કા મારે લોય. મેરે રિસેપ્શન મેં મેરા એક ભી ફોટો નહીં હે, ઇસકી આદત કેમેરા દેખતી હે મારે કો ધક્કા માર. ये बिस्कुट चलेगा? नहीं, ऐसे एक नया भी है अपने केसरी चौकड़ी वाले.